સૌને જગદીશ ત્રિવેદીના મહાદેવ હર નમસ્કાર. આજે 20 સપ્ટેમ્બર અને 2021નો શુભ દિવસ નારાયણ સરોવર તીર્થની અંદર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનો લાભ લઈ અત્યારે સુરેન્દ્રનગર જતો હતો અને રસ્તામાં મારા પરમ મિત્ર ઘનશ્યામભાઈ દેથરિયા એમના આગ્રહથી અને તપનભાઈ દવેના માર્ગદર્શનથી અહીંયા રાણકપર ગામ હું આવ્યો અને અહીંયા રૂડું મજાનું નીલકંઠ મહાદેવનું, દેવોના દેવ મહાદેવનું મંદિર છે. એની પાછળ 1000 કરતાં વધારે વર્ષ જૂની મહિષાસુર મર્દિની ભવાની માતાજીની મૂર્તિ એનું મંદિર છે. એટલે અહીંયા મોહમ્મદ ગજની પણ અહીંયા આવ્યો એના પુરાવા મળે છે. એટલે આ પુરાતન મંદિર છે, એનો ઇતિહાસ ધાંગધ્રા સ્ટેટની અંદર આજે પણ ઉપલબ્ધ છે. અને અહીંયા મારી બાજુમાં જે બેઠા છે એ આ સંસ્થાની દેખરેખ કરવાવાળા મુરબ્બી પ્રભુભા અને આ આખી એમની જે ટીમ છે, આ બધાએ આ સંસ્થાને સમર્પિત માણસો છે. અહીંયા જે કંઈ કમ્પાઉન્ડ વોલથી માંડીને આરસીસીથી માંડીને જે કંઈ કાર્યો થયા છે એની અંદર લાભાર્થીઓએ મટીરિયલ આપ્યું છે, પણ આ લોકોએ એક પણ રૂપિયો લીધા વગર મજૂરી કરી. એટલે અહીંયા ગિરિબાપુની પ્રેરણાથી 250 જેટલી અહીંયા બિલ્વનું આખું એક વન, બિલ્વ વૃક્ષોનું જે મહાદેવને ચડે ત્રિદલમ એવું, અને અનેક પ્રકારની બિલી છે. એ તો અહીંયા આવ્યા પછી આ 54 વર્ષની જિંદગીમાં જ પહેલી વાર જાણવા મળ્યું કે અહીંયા નાગની ફેણ જેવા આકારની પણ બિલી હોય. આમાં જુદા જુદા 5 પાન, 9 પાન, 7 પાન અને અહીંયા લાલ હુખડનું વૃક્ષ જોવા મળ્યું, અહીંયા ચંદનનું વૃક્ષ જોવા મળ્યું અને કૃષ્ણની સાથે પુરાણ પ્રસિદ્ધ એવું અહીંયા પારિજાતનું વૃક્ષ અહીંયા જોવા મળ્યું. અહીંયા કેવડો તો અમારે અવાલિયા ઠાકરથી આવેલો કેવડો અહીંયા બિરાજમાન છે. એટલે બહુ જ મને આનંદ થયો છે. ઘનશ્યામભાઈ ભલે હાજર નથી રહી શક્યા, પણ એમની લાગણી હતી અને હું અહીંયા આવ્યો આજે પરિવાર સાથે, મારા ધર્મપત્ની સાથે. એટલે હું ખૂબ જ અહીંયા ધન્યતાનો અનુભવ કરું છું અને ભવાની માના અને નીલકંઠ મહાદેવના આશીર્વાદ રાણકપર ઉપર અને આ સમગ્ર પંથક ઉપર ઉતરે